અમરેલીના નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવશે. અધિકારીઓને સહયોગ આપવા કલેક્ટરે અપીલ કરી છે. સાથે જાફરાબાદ લાઇટ હાઉસ વિસ્તારમાં કરંટ આવ્યો. બપોર બાદ દરિયામાં પવન અને કરંટની ગતિ વધી છે. તો જાફરાબાદ લાઇટ હાઉસ વિસ્તારમાં પણ કરંટ વધ્યો છે અને દરિયો તોફાની બનતો જઈ રહ્યો છે. બપોર બાદ દરિયામાં પવન અને કરંટની ગતિ વધી છે. આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં તાઉતે વાવાઝોડાનો સૌથી વધારે પ્રભાવ જોવા મળી શકે છે.